હેલો ફ્રેન્ડ્સ, ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ રેસિપી પહેલેથી નવી નથી બનાવવાના, પણ અહીંયા આગળ જે રેડી કિટ મળે છે જે બિરયાનીની, એ કઈ રીતે યુઝ થાય અને સાચી એમાંથી કેવી બિરયાની બને છે એ આપણે જોવાના છીએ. તો આ છે દાવતની બિરયાની કિટ, જે હૈદરાબાદી બિરયાની અને લખનવી બિરયાની બે જાતના અલગ અલગ વેરિયન્ટ્સમાં મળે છે. અને આ કોઈ પેઇડ પ્રમોશન નથી, મેં પણ તમારી જેમ બજારમાં આને જોઈ અને હું લઈને ઘરે આવી અને પછી મેં જોયું કે આપણે ચલો આને બનાવીને જોઈએ અને કેમ નહીં તમારી લોકોની સાથે હું એને બનાવીને જોઉં, જેથી કરીને આ સાચે કેવું બને છે આપણને બધાને જ ખબર પડે. તો હવે આ બિરયાની કિટની અંદર તમે જોઈ શકો છો કે લખેલું છે કે 30 મિનિટની અંદર બને છે અને ઓથેન્ટિક હૈદરાબાદી રેસીપી છે. મેં અહીંયા આગળ હૈદરાબાદી રેસીપી યુઝ કરી છે વાળી, અને એની અંદરથી આ રીતે બે જણને થઈ જાય એ રીતનું બિરયાનીનું અંદર સામાન નીકળે છે. એટલે કે એમાં આ રીતે ચોખા છે, બાસમતી રાઈસ છે, એક પેસ્ટ છે, અને આવી એક બુકલેટ આવે છે કે જેમાં આખું જે પણ છે કેવી રીતે બનાવવાનું એ લખેલું છે. અને એ સિવાય એની અંદર એક ખડા મસાલાનું પેકેટ છે, અને અમુક જગ્યાએ તમે જોશો તો રાયતા સાથે પણ, રાયતાના મસાલા સાથે પણ આ કિટ મળે છે. આમાં રાયતાનો મસાલો નથી, એટલે રાયતું હું તમને અલગથી બતાવીશ. પાછળ આખી રેસીપી આપેલી છે, તો તમે જોઈ શકો છો કે આના સિવાય આપણે જોઈશે કોથમીર અને ફુદીનો, અને એ સિવાય આપણને મિક્સ વેજીટેબલ્સ જોઈશે. પનીર યુઝ કર્યું તો પનીર, મેં અહીંયા આગળ મશરૂમ યુઝ કર્યું છે. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ બે ડુંગળીને મેં લાંબી લાંબી સમારીને તેલમાં આ રીતે એને સાંતળવા મૂકી દીધી છે એક સાઈડ. હવે બીજી બાજુ જે આની અંદર ચોખાનું જે પેકેટ નીકળ્યું છે, તો એ ચોખા આપણે ધોઈને એને અડધો કલાક પલાળીને મૂકવાના છે. રેસીપીમાં જ આપેલું છે, એટલે પહેલાં આપણે એને અડધો કલાક પલાળી દઈશું સરસ રીતે ધોઈને. અને બાસમતી ચોખા છે તો આપણે એને આ પલાળી દીધા છે, હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે બીજી બાજુ આપણે 1 લિટર પાણી આ રીતે ગરમ કરવા મૂકવાનું છે, અને એ પાણીની અંદર 1 નાની ચમચી તેલ, અને એ સિવાય જે આપણે ખડા મસાલાનું જે આ પેકિંગ મળ્યું છે એ ખોલીને એમાં ઉમેરી દેવાના છે. આમાં સિમ્પલ છે રેસીપી, ટાઈમ અડધો કલાકમાં થાય છે એવું કહે છે પણ, અને થશે પણ સામે તમારે થોડા વેજીસ અને આ ડુંગળી સમારવાનો અને એ બધો ટાઈમ જે છે એ તમારે તમારી રીતે કન્સિડર કરવો પડશે. તો હવે આ પાણી આપણે ઉકળવા મૂક્યું છે, અને આ જે ધોયેલા ચોખા છે જે અડધો કલાક પલળી ગયા છે એ આપણે આની અંદર ઉમેરી દેવાના છે, અને આને આપણે 6-7 મિનિટ માટે આ રીતે ઉકાળવાના છે. અને તમે જોઈ શકો છો કે ચોખા જે છે એ 75% જેવા, એટલે કે 1/4 ભાગના જ્યારે ચડી જાય છે ત્યાં સુધી આપણે એને આ રીતે ઉકાળવા દઈશું, અને પછી આને એક ચાયણીમાં કાઢી લઈશું. આપણે હવે આને ફર્ધર ઉકાળવાના નથી, અને ખડો મસાલો પણ તમે એમાંથી કાઢી શકો છો. તો આ આપણી થઈ ગઈ ચોખાની તૈયારી. હવે બીજી બાજુ કોઈ પણ એક વાસણમાં, મેં અહીંયા માટીનું વાસણ લીધું છે, તમે તમારી મરજી હિસાબથી વાસણ લઈ શકો છો. એમાં આપણે તેલ લઈશું, અને અહીંયા મિક્સ વેજીટેબલ્સ લીધા છે. મેં અહીંયા આગળ ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર એવા મિક્સ અહીંયા આગળ શાકભાજી લીધા છે, અને મેં આ જે શાકભાજી છે 1.5 કપ મેં અહીંયા શાકભાજી લીધા છે. તો આપણે એને સરસ રીતે સાંતળવાના છે. શાક તમે કોઈ પણ લઈ શકો છો, પણ જનરલી બિરયાનીની અંદર આ જ રીતના શાક યુઝ થાય છે. તમે મોટા પણ સમારી શકો છો, પણ ચડતા થોડી વાર લાગે છે. તો હવે આપણે આને સરસ ચડવા દઈશું. બિરયાની માટે બને ત્યાં સુધી થોડું જાડા તળિયાનું વાસણ લેવું, કારણ કે પછી આપણે એને દમ પર પણ રાખવાની છે, એટલે બહુ જ જ્યારે પતલું એનું નીચેથી હશે તો એ બિરયાની તમારી ચોંટી જશે. તો હવે આ સતળાય, હવે આની અંદર તમે કાં તો તમે જોઈ શકો, બીજી બાજુ આપણી આ ડુંગળી છે મેં જે સાતાળવા મૂકી હતી એ પણ સરસ એનું બરિસ્તા બની ગયું છે, તો એ પણ સરસ થઈ ગયું છે. હવે આ જ્યાં સુધી સતળાય છે, તમે આની અંદર, મેં અહીંયા આગળ મશરૂમ ઉમેર્યા છે, 6 મોટા મશરૂમ છે. મશરૂમ ના ઉમેરવા હોય તો તમે આની અંદર તળેલું પનીર પણ ઉમેરી શકો છો. પનીર ના ઉમેરવું હોય
તો તમે આની અંદર સોયા ચંક્સ પણ ઉમેરી શકો છો, અને એ પણ ના ઉમેરવું હોય તો ખાલી વેજીટેબલ સાથેની બિરયાની પણ બહુ ટેસ્ટી લાગે છે. હવે આની અંદર આપણે મીઠું કે કાંઈ જ ઉમેરતા નથી, કારણ કે જે રેડી પેસ્ટ આવી છે એની અંદર બધું જ આપેલું છે. તો આપણે આને 4-5 મિનિટ માટે આ રીતે સાંતળીશું જ્યાં સુધી સહેજ શાકભાજી ચડી ના જાય. હવે આ જે બિરયાનીની પેસ્ટ આપી છે એ આની અંદર ઉમેરવાની. સહેલું છે કામ, તમારે બીજું કોઈ પ્રિપેરેશન કરવાની નથી, પણ શાકભાજી તમારે પ્રિપેર કરવાના છે. તમે જો ફ્રોઝન સબ્જી લો, મેં અહીંયા આગળ ફ્રોઝન યુઝ કરી છે, તો બહુ ઇઝી કામ થઈ જાય છે. તો તમારે માત્ર 2 કપ ફ્રોઝન મિક્સ વેજ નાખવાનું રહેશે. તો આપણે આ પેસ્ટ આની અંદર ઉમેરી છે અને એને આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આગળ જે સબ્જી છે સાવ કોરી ના રહેવી જોઈએ, એટલે આપણે એની અંદર ગ્રેવી જેવું થોડું રહેવું જોઈએ, કારણ કે એના સ્ટીમમાં આપણા ચોખા છે જે 70-75% જેવા ચડી રહ્યા છે, એ ફૂલ ચડવા માટે આપણે જોઈશે. એટલે આપણે આની અંદર હવે પાણી ઉમેરીશું. 150 ml પાણી એમાં લખેલું જ છે, એટલે આપણે 150 ml પાણી આની અંદર ઉમેરવાનું છે. તો જે કોથળીની અંદર પેસ્ટ આવી છે એમાં જ મેં 150 ml પાણી ઉમેર્યું છે અને એ આમાં ઉમેરી દઈશું. તો આ પાણી ઉમેર્યા પછી શાક ચડે એના માટે આપણે એને ઢાંકીને 4-5 મિનિટ માટે, જ્યાં સુધી શાક અધકચરાથી થોડું વધારે ચડી ના જાય. તમે ફ્રોઝન લીધું હોય તો ફટાફટ ચડી જશે, જો તમે ફ્રેશ સબ્જી લીધી હશે તો થોડું ચડતા વાર લાગશે, પણ શાક ચડે ત્યાં સુધી આપણે એને આ રીતે રહેવા દેવાનું છે. અને દરમિયાન આનું જે પાણી છે એ પણ ઓછું થઈ જશે. તો આ હવે આ તમે જોઈ શકો છો, શાકમાંથી આપણે અડધું શાક જેવું આપણે અને એક બીજા વાસણમાં કાઢી લઈશું થોડી ગ્રેવીની સાથે, કારણ કે આપણે આ બિરયાની બનાવવાની છે એટલે લેયર્સ એમાં આપણે કરવાના છે, એટલે આપણે એમાંથી અડધું કાઢી લઈશું. અને હવે ગેસને આપણે ધીમો જ રાખવાનો છે, કારણ કે આપણે આને હવે દમ પર પકાવવાનું છે. તો હવે આ શાકની ઉપર આપણે અડધા ચોખા જે છે, આપણે પૂરા નહીં યુઝ કરીએ, અડધા ચોખાનું એક લેયર કરી દઈશું. બિરયાનીની સાચી મજા એના લેયરિંગમાં જ છે, તમે નહીતર એ પુલાવ બની જશે. અને આ જે કીટ છે એના કારણે તમારે બાકીની પ્રિપેરેશન્સ ઘણી ઘટી જાય છે. હવે આ એ લેયર કર્યા પછી આપણે જે ડુંગળી તળીને રાખી છે એ આની ઉપર અડધી ક્વોન્ટિટીમાં એ આની ઉપર આપણે આ રીતે પાથરી દઈશું. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ બિરયાની માટે બહુ જ જરૂરી છે. અને અહીંયા આગળ મેં ફુદીનો અને કોથમીર ઝીણા સમારેલા રાખ્યા છે, એ પણ આપણે અડધા એમાં આની ઉપર આ રીતે પાથરી દઈશું. હવે આ ઓપ્શનલ છે પણ આનો ટેસ્ટ સરસ આવે છે. મેં દૂધમાં કેસર પલાળીને રાખ્યું છે, બિરયાનીની રિચનેસ આનાથી જ આવે છે, એટલે આપણે એ પણ અડધું જેટલું પણ દૂધ છે એમાંથી અડધું આપણે એની ઉપર લેયર કરી દઈશું. અને હવે જે બાકી શાક જે આપણે કાઢી લીધું હતું એનું આ રીતે બીજું લેયર કરી દઈશું. આ તમે જોઈ શકો છો કે 2 જણામાં આરામથી ખાઈ લે છે, 2 અને એકચ્યુઅલી 2-3 જણા આની અંદર સમાઈ જાય છે જે રીતની ક્વોન્ટિટી છે, એટલે ક્વોન્ટિટી સારી એવી છે, વાંધો આવે એવું નથી. તો હવે આ આપણે સેકન્ડ લેયર છે, સેમ રીતે આની ઉપર બાકીના બધા જ ચોખાનું લેયર કરી દઈશું. અહીંયા જે ચોખા આપણે પૂરા ચડવી દઈશું ને તો જે બિરયાની છે ને એ મજા નહીં આવે, કે દાણો છૂટો નહીં પડે. એટલે જ્યારે 75% જેવું થાય ને ત્યારે બંધ કરી દેવું. હવે બાકીનું જે કેસરવાળું દૂધ છે, આપણે 1/2 વાટકી જેવું દૂધ લીધું છે, તો બાકીનું દૂધ આમાં આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. આના લીધે એક છે ને એક દૂધની સ્વીટનેસ અને સેફરન જે કેસર છે એનું એક અલગ સરસ સુગંધ પણ આવે છે. બાકીની ડુંગળી પણ આપણે આની અંદર આની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. એકદમ રિચ બિરયાની આપણે અત્યારે બનાવી રહ્યા છીએ. બિરયાની વેજીટેરિયન બિરયાનીની વાત કરીએ તો લોકો કહેશે કે પુલાવ બનાવે છે, પણ આ બિરયાની જ છે. અને હવે આની ઉપર બાકીનો ફુદીનો અને કોથમીર આપણે ઉમેરી દઈશું.
બિરયાની અંદર ફુદીનાનો પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, એટલે એ જરૂરથી રાખો. અને મેં આની ઉપર થોડું ઘી અહીંયા આગળ મેં સ્પ્રેડ કરી દીધું છે. ઓપ્શનલ છે પણ સારો ટેસ્ટ આવે છે. અને હવે આપણે આને ઢાંકી દઈશું અને એને આ રીતે લોટથી અથવા ફોઇલથી કવર કરી દઈશું, અથવા એની ઉપર તમે વજન મૂકી દેશો ને તો પણ એ દમ પર સરસ એને પકવી શકાશે. હવે 10-1 મિનિટ માટે બિરયાની દમ પર બને છે ત્યાં સુધી આપણે રાયતું રેડી કરીએ. અહીંયા આગળ રાયતાનો મસાલો નથી આવ્યો આ પેકમાં, પણ વિથ રાયતા બુરાની રાયતા પણ આવે છે, તો એ વાળું તમે લેશો તો તમારે આમાં ખાલી દહીંમાં એ મસાલો જ ઉમેરવાનો રહેશે. તો અહીંયા આગળ મેં દહીં લીધું છે 1 કપ જેવું, અને એની અંદર આપણે કેવડા વોટર. હવે આ કેવડા વોટર તમારા ઘરમાં હોય તો તમે યુઝ કરો, ના હોય તો સ્કીપ કરો, પણ બિરયાનીની અંદર આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને જો તમે રાયતા મસાલાવાળું લેશો તો એની અંદર તમારા જરૂર નહીં પડે. એની અંદર આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું, તીખાશ જેટલી પસંદ હોય એ પ્રમાણે આમાં આપણે લાલ મરચું ઉમેરીશું અને શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી. અને આને આપણે સરસ મિક્સ કરવાનું છે અને ઉપરથી સહેજ કોથમીર પુદીનો આપણે આમાં નાખી દઈશું. અને આને સરસ મિક્સ કરી અને એમાં તમારે થોડું પતલું રાખવાનું છે, એટલે જરૂર મુજબ આપણે સહેજ પાણી ઉમેરી દઈશું અને આને કન્સિસ્ટન્સી આપણે સેટ કરી દઈશું. તો આપણું આ રાયતું તૈયાર છે અને આ જરૂરથી સર્વ કરજો બિરયાની જોડે, બહુ ટેસ્ટી લાગે છે. બિરયાની જોઈ લઈએ, એ સરસ દમ પર આપણે એને જે મૂકી હતી એ પણ થઈ ગઈ છે. અને આને આપણે આ જ રીતે માટીના વાસણમાંથી જ લઈને સર્વ કરીશું અને આને સાઈડમાંથી લેયર બાય લેયર જ આપણે લેવાની છે અને મિક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખી આ રીતે સર્વ કરવાની છે. એકદમ ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી અને એની સુગંધ બહુ સરસ આવે છે અને બનાવવામાં બહુ ઇઝી, અને તમારે વધારે મસાલા આમાં નથી ઉમેરવાના. તો આ ખૂબ જ બેલેન્સ્ડ બિરયાની અહીંયા તૈયાર થઈ ગઈ છે અને વધુ વાર પણ નથી લાગી. તો આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું, એની જોડે આપણે જે રાયતું બનાવ્યું છે એની સાથે આપણે સર્વ કરીશું. અને જો તમે રાયતાવાળું પેકેટ લો તો તમે બુરાની રાયતું ઘરે પણ એ પાવડરથી પણ દહીંમાં ઉમેરીને બનાવી શકો છો. તો આપણું આ બિરયાની રેડી છે. તમારે પણ વધુ મહેનત વગર જો સહેલાઈથી આ બિરયાની બનાવવી હોય તો તમે આ કીટ યુઝ કરી શકો છો. પણ યસ, જો સાચે આને ઇઝી બનાવવી હોય તો તમારે શાકભાજી તમારી પાસે રેડી હોવા જોઈએ, એ જરૂરી છે. અને બીજું, તમે જો ફ્રોઝન વેજીટેબલ્સ લેશો તો બહુ ફાસ્ટ બનશે. તો જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને જણાવો કેવી લાગી આ રેસીપી. ફરી મળીએ વધુ રેસીપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી આવજો.